પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે અમદાવાદમાં બનાવવામાં આવેલું પ્રમુખ સ્વામી નગર રાત્રે કેવું લાગે છે તે આ વિડીયોમાં આપણે જાણીશું. દોસ્તો, અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રિંગ રોડ પર આશરે 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 ડિસેમ્બરથી લઈ અને 15 જાન્યુઆરી દરમિયાન આ મહોત્સવ ચાલશે, જેનું ઉદઘાટન 14મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની રહેશે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઉઠશે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલા મંડિત સાંસ્કૃતિક પ્રવેશ દ્વારોની રચના કરવામાં આવી છે. મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત આ પ્રવેશ દ્વારો કરશે. સરદાર પટેલ રિંગ રોડ પરથી પ્રમુખ સ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશ દ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશ દ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે. નગરમાં પ્રવેશતા જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષણ જગાવશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથા પ્રદર્શિત કરાશે. નગરની મધ્યમાં દિલ્હી ખાતે પ્રમુખ સ્વામી મહારાજે રચેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. 67 ફૂટ ઊંચા આ વિશાળ અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન અને પ્રાર્થના લોકો કરી શકશે. 15 ડિસેમ્બરથી રોજ બપોરે 2 થી રાત્રિના 10 વાગ્યા સુધી તમે આ પ્રમુખ સ્વામી નગરમાં વિચરણ કરી શકશો. રાત્રિના સમયે જ્યારે લાઇટો ઝળહળી ઉઠશે ત્યારે આ નગર કંઈક આવું વૈભવી લાગશે, જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય તેવી અનુભૂતિ ભાવિક ભક્તોની અહીંયા થશે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં બાળકો માટે 17 એકરમાં ફેલાયેલી વિશેષ બાળ નગરીની રચના કરવામાં આવી છે, જ્યાં બાળકો સંસ્કાર, શિક્ષણ, સેવા અને આરોગ્યની પ્રેરણા લઈને આનંદ અને ઉત્સાહથી છલકાશે. આ બાળ નગરીમાં 3 ખંડો દ્વારા બાળકો માતા પિતાના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા મેળવશે. પ્રાર્થના અને પુરુષાર્થ દ્વારા સફળતાના પાઠ દ્રઢ કરશે. વાર્તા દ્વારા સ્વવિકાસના પાઠ શીખશે. અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો પણ યોજાશે. આ બાળ નગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત થશે. અહીં વિવિધ કાર્યક્રમોમાં જે બાળકો જોડાવાના છે તેમના અભ્યાસની પણ નિષ્ણાતો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. 1 મહિનો ચાલનારા આ મહોત્સવ દરમિયાન ટેલેન્ટ શો, મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ, લેન્ડસ્કેપ, યજ્ઞ પુરુષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો, આ ઉપરાંત લાઇટ એન્ડ સાઉન્ડ શો, જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચનાઓ વગેરેનો લાભ પણ ભાવિકો લઈ શકશે. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રમુખ સ્વામી મહારાજના નિસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા અંદાજે 1100થી પણ વધુ સુશિક્ષિત સંતાનો, વિશાળ સમુદાય અને કુલ 70,000થી પણ વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમિયાન દિવસ રાત સેવા આપશે. કુલ 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. તો દોસ્તો, તમે પણ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીના આ મહોત્સવમાં જરૂર ભાગ લેજો અને પરિવાર, મિત્રો તેમજ સ્નેહીજનો સાથે ત્યાં એક વખત જરૂર જજો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો.